गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં છો ખરું ને? ચાલો આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી ગ્રામર એન્ડ કમ્પોઝિશન ચેપ્ટર નંબર 5 જોશું. ચેપ્ટર નંબર 5 ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, કન્ટિન્યુસ એટલે કે ચાલુ, અને ટેન્સ એટલે કાળ. ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં અમુક સમયે અમુક ટાઈમે અમુક ક્રિયા હતી જે ચાલી રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેની વાક્ય રચના જોશું. કર્તા હી સી ઇટ વી ધે અથવા તો કોઈ પણ એક નામ હોય તેને કહેવાય કર્તા. પ્લસ જો એક વચન હોય તો વોઝ, અને બહુ વચન હોય તો વેર. વોઝ એટલે હતો, હતી, હતું થયું, અને વેર એટલે હતા થયા. પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, એની સાથે આઈએનજી. હવે આપણે તેનું એક્ઝામ્પલ જોશું કે રીટા વોઝ રીડિંગ. રીટા એટલે રીટા, વોઝ એટલે હતી, અને રીડિંગ એટલે વાંચી રહી. રીટા વાંચી રહી હતી. હવે જો રીટા એક વચન હતી એટલે વોઝ છે. હવે અહીંયા વી છે તે બહુ વચન છે, માટે અહીંયા શું આવ્યું તો કે વેર આવ્યું, કે વી વેર વોચિંગ ટીવી. વી એટલે અમે, વેર એટલે હતા, અને વોચિંગ એટલે જોઈ રહ્યા, ટીવી એટલે ટીવી. અમે ટીવી જોઈ રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતી ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના. આ ઉપરથી તમને સમજાશે કે રીટા હતી તે વાંચી રહી હતી, એટલે અત્યારે નથી વાંચતી પણ વાંચી રહી હતી, એટલે તે પહેલાં ઘણા સમય પહેલાં વાંચી રહી હતી, બરાબર છે? એટલે એ ભૂતકાળ થઈ ગયો. અને અમે ટીવી જોઈ રહ્યા હતા, અત્યારે ટીવી નથી જોતા પણ પહેલાં ટીવી જોઈ રહ્યા હતા. હતા આવ્યું એટલે ભૂતકાળ થઈ ગયું, અહીંયા હતી આવ્યું એટલે તે ભૂતકાળ થઈ ગયું, અને વાંચી રહી એટલે કે ચાલુ ભૂતકાળ, અને હતી વાંચી રહી એટલે ચાલુ, અને હતી એટલે ભૂતકાળ, એટલે વાંચી રહી હતી એટલે એને કહેવાય ચાલુ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના સમજણી ને. ચાલો હવે આપણે ત્યાં થોડા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1, મનીષ વોઝ બાઈંગ ફ્રૂટ્સ. મનીષ એક જ છે, માટે તેની સાથે વોઝ વપરાણું છે, કે મનીષ વોઝ બાઈંગ ફ્રૂટ્સ એટલે કે મનીષ ફળ ખરીદી રહ્યો હતો. પછી છે ધ બોયઝ વેર ટોકિંગ ઇન ધ ક્લાસ. બોયઝ એટલે છોકરાઓ, વેર એટલે હતા, ટોકિંગ એટલે વાતો કરી રહ્યા, ઇન ધ ક્લાસ એટલે વર્ગમાં, છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. અહીંયા હતો આવ્યો, અહીંયા હતા આવ્યું, બરાબર છે? કેમ કે બી ઓ વાય એસ બોયઝ બહુ વચન થઈ ગયું, માટે તેની સાથે વેર વપરાયું. વેરનો અર્થ થાય હતા, કે છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. હવે આપણે ચાલુ ભૂતકાળના પ્રશ્નો એટલે કે WHવાળા ક્વેશ્ચન કઈ રીતના બનાવાય અને તેના કઈ રીતના ઉત્તર અપાય તે આપણે જોશું. ચાલુ ભૂતકાળના પ્રશ્નો અને ઉત્તરો. હુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. હુ એટલે કોણ, વોઝ એટલે હતું, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યું, ઇન ધ ક્લાસ એટલે કે વર્ગમાં. વર્ગમાં કોણ બૂમો પાડી રહ્યું હતું? તો એનો જવાબ છે અંકિત. તો હુ નીકળી જશે, હુની જગ્યાએ આવશે અંકિત, કે અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, એટલે કે અંકિત વર્ગમાં બૂમો પાડી રહ્યો હતો. અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, એટલે કે અંકિત વર્ગમાં બૂમો પાડી રહ્યો હતો.
ધ બોયઝ વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. વસ્તુ એની જ છે, પણ અહીંયા અંકિત એકલો હતો એટલે વોઝ છે. અહીંયા ધ બોયઝ બી ઓ વાય એસ, બોયઝ એટલે છોકરા, ઓ થઈ ગયું, બહુવચન થઈ ગયું, માટે અહીંયા વેરનો ઉપયોગ થયો છે કે ધ બોયઝ વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. ધ બોયઝ વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ કે છોકરાઓ વર્ગમાં બૂમો પાડી રહ્યા હતા. છોકરાઓ વર્ગમાં બૂમો પાડી રહ્યા હતા. પછી એક્ઝામ્પલ ટુ, કે વોટ વોઝ પૂજા ડ્રોઈંગ. વોટ એટલે શું, વોઝ એટલે હતી, પૂજા એટલે પૂજા, ડ્રોઈંગ એટલે દોરી રહી. પૂજા શું દોરી રહી હતી? પૂજા એક જ છે માટે વોઝ વપરાણું છે કે પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોલી. પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોલી કે પૂજા રંગોળી દોરી રહી હતી. હવે આપણે એક્ઝામ્પલ થ્રી જોશું. એક્ઝામ્પલ થ્રી, કે વેર વેર ધ ચિલ્ડ્રન સિટિંગ. ડબલ્યુ એચ ઈ આર ઈ વેર એટલે ક્યાં, અને ડબલ્યુ ઈ આર ઈ વેર એટલે હતા, ચિલ્ડ્રન એટલે બાળકો, અને સિટિંગ એટલે બેઠા. વેર વેર ધ ચિલ્ડ્રન સિટિંગ, બાળકો ક્યાં બેઠા હતા. ધ ચિલ્ડ્રન વેર સિટિંગ ઇન ધ હોલ. ધ ચિલ્ડ્રન વેર સિટિંગ ઇન ધ હોલ. ચિલ્ડ્રન એટલે બાળકો, વેર એટલે હતા, સિટિંગ એટલે બેઠા, ઇન ધ હોલ એટલે કે સભાગૃહમાં, કે બાળકો સભાગૃહમાં બેઠા હતા. પછી એક્ઝામ્પલ નંબર ફોર, વેન વોઝ ધ માલા સ્ટડિંગ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતી, માલા એટલે માલા, સ્ટડિંગ એટલે અભ્યાસ કરી રહી. માલા ક્યારે અભ્યાસ કરી રહી હતી? માલા એક વચન છે એટલે વોઝ. માલા વોઝ સ્ટડિંગ ઇન ધ આફ્ટરનૂન. માલા વોઝ સ્ટડિંગ ઇન ધ આફ્ટરનૂન કે માલા બપોરે અભ્યાસ કરી રહી હતી. એક્ઝામ્પલ નંબર ફાઇવ, વિચ મૂવી વેર યુ વોચિંગ. વિચ એટલે ક્યુ, મૂવી એટલે ફિલ્મ, વેર એટલે હતા, યુ એટલે તમે, વોચિંગ એટલે જોઈ રહ્યા. તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા? વિચનો અર્થ થશે કઈ, મૂવીનો અર્થ થશે ફિલ્મ, વેરનો અર્થ થશે હતા, યુનો અર્થ થશે તમે, અને વોચિંગ એટલે જોઈ રહ્યા. વિચ મૂવી વેર યુ વોચિંગ, તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા? વી વેર વોચિંગ અ ગુજરાતી મૂવી. વી વેર વોચિંગ અ ગુજરાતી મૂવી. વી એટલે અમે, વેર એટલે હતા, વોચિંગ એટલે જોઈ રહ્યા, ગુજરાતી એટલે ગુજરાતી, અને મૂવી એટલે ફિલ્મ. વી વેર વોચિંગ અ ગુજરાતી મૂવી એટલે કે અમે એક ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા હતા. એક્ઝામ્પલ નંબર સિક્સ, હાઉ મચ મિલ્ક વોઝ હી ડ્રિંકિંગ. હાઉ મચ એટલે કેટલું, મિલ્ક એટલે દૂધ, વોઝ એટલે હતો, હતી, હતું, ત્યાં આવશે હતો, હી એટલે તે, અને ડ્રિંકિંગ એટલે પી રહ્યો. હી એટલે તે, હાઉ મચ એટલે કેટલું, મિલ્ક એટલે દૂધ, ડ્રિંકિંગ એટલે પી રહ્યો, અને વોઝ એટલે હતો, તે કેટલું દૂધ પી રહ્યો હતો. હી વોઝ ડ્રિંકિંગ થ્રી ગ્લાસ ઓફ મિલ્ક. હી વોઝ ડ્રિંકિંગ થ્રી ગ્લાસીસ ઓફ મિલ્ક. હી એટલે તે, વોઝ એટલે હતો, ડ્રિંકિંગ એટલે પી રહ્યો, થ્રી એટલે ત્રણ, ગ્લાસીસ એટલે ગ્લાસ, ઓફ એટલે ના, અને મિલ્ક એટલે દૂધ, તે ત્રણ ગ્લાસ દૂધ પી રહ્યો હતો. હી વોઝ ડ્રિંકિંગ થ્રી ગ્લાસીસ ઓફ મિલ્ક. તે ત્રણ ગ્લાસ દૂધ પી રહ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેની એક્સરસાઇઝ જોશું. એક્સરસાઇઝની અંદર આપણે ક્વેશ્ચન નંબર વન બ્લેન્ક્સ છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો.
खाली जग्या नंबर एक पहला उदाहरण जुओ ते कोईपण वाक्य शुरुआत में तमने ब्लेंक्स आपी हो बराबर है तो जुवानु कि एक वचन है कि बहुवचन है एट्ले कि करता जुवानु जो बहुवचन हो तो खाली जगह में स्टार्टिंग में वेर आए एक वचन हो तो वोज आए एक्जाम्पल में तमने पेला वेला वेर आपू है शू काम वेर आपू है तो अँ दर्शन एंड आरती बे व्यक्ति है जो का खाली दर्शन ने का खाली आरती होत तो अँ वेर बदले शू आवत वोज आवत पर एक करता वधारे व्यक्ति हो बराबर है त्यारे तेने बहुवचन कहवाय एटले वेर नो उपयोग थाय छे के वेर दर्शन एंड आरती हेल्पनू हेल्पिंग ध टीचर के शू दर्शन अने आरती शिक्षक ने मदद करशे। हवे आपणे ब्लेंक्स नंबर एक जोईए किरीट वोज किरीट खाली जगह इन ध क्लास हवे किरीट छे एक वचन छे माटे अहींया वोज वपराणु छे कि किरीट वोज टोकनू टोकिंग इन ध क्लास एटले कि किरीट वर्ग में वातो करी रह्यो हतो। खाली जगह नंबर बे पूजा पूजा त्रीजो पुरुष एक वचन छे माटे अहींया वोज वपराशे कि पूजा वोज अने क्लीननू क्लीनिंग पूजा वोज क्लीनिंग ध रूम पूजा वोज क्लीनिंग ध रूम कि पूजा ओरडो साफ करी रही हती। खाली जगह नंबर त्रण रामू त्रीजो पुरुष एक वचन छे माटे अहीं वोज वपराशे कि रामू वोज क्लोसिंग ध विंडो नियम मुजब जे स्पेलिंग में पाछड़ ई होय ते ई काढ़ी અને આઈએનજી લગાડાય છે। રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો સી એલ ઓ એસ ઈ એમાં ઈ નીકળી જશે અને આઈએનજી એટલે ક્લોઝિંગ કે રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો કે રામુ બારી બંધ કરી રહ્યો હતો। હવે જુઓ અહીંયા સ્ટાર્ટિંગમાં જ તમને બ્લેન્ક્સ આપી છે તો બાજુમાં કરતા જુઓ કરતામાં પી ઓ એલ આઈ સી ઈ एम ई एन मेन है जो एम ए एन होत तो अँ वोज आवत पर अँ एम ई एन है एट पोलिश मेन बहुवचन है मैं अँ वेर आवशे के डबल्यू ई आर ई वेर ध पोलिश मेन स्टोपनू स्टोपिंग एस टी ओ पी पी आग ओ है तो स्वर है मैं पी है तो बेवड़ाई जाए एस टी ओ डबल पी आई एन जी स्टोपिंग वेर ध पोलिश मेन स्टोपिंग ध पीपल शू પોલીસવાળા લોકોને ઊભા રાખી રહ્યા છે। બ્લેન્ક્સ નંબર 5 એમાં પણ એમ જ છે આઈ છે માટે અહીંયા વેર આવશે કે વેર આઈ રાઇટનું રાઇટિંગ ઈ નીકળી જશે ઈ કાઢીને પછી આઈએનજી વેર આઈ રાઇટિંગ ફાસ્ટ વેર આઈ રાઇટિંગ ફાસ્ટ। બ્લેન્ક્સ નંબર 6 ધ ફાર્મર્સ ખાલી જગ્યા ટુ ધેર ફિલ્ડ્સ અહીંયા એફ એ આર એમ ઈ આર એસ ફાર્મર્સ છે એટલે કે બહુવચન છે ખેડૂતો માટે અહીંયા ડબલ્યુ ઈ આર ઈ વેર આવે અને ગોનું ગોઈંગ ધ ફાર્મર્સ વેર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ ધ ફાર્મર્સ વેર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ। પછી બ્લેન્ક્સ નંબર 7 ધ ચિલ્ડ્રન બહુવચન છે ચિલ્ડ્રન એટલે બાળકો માટે અહીંયા આવ્યું વેર ધ ચિલ્ડ્રન વેર કમનું કમિંગ ઈ નીકળી જશે પછી આઈએનજી ધ ચિલ્ડ્રન વેર કમિંગ ટુ સ્કૂલ કે બાળકો શાળાએ આવી રહ્યા હતા। હવે અહીંયા છે ધ ચાઇલ્ડ ચાઇલ્ડ એટલે બાળક એટલે અહીંયા એક જ બાળકની વાત કરવામાં આવી છે માટે અહીંયા આવશે વોઝ ડબલ્યુ એ એસ વોઝ વોઝ ધ ચાઇલ્ડ ક્રાઈનું ક્રાઈંગ
was the child crying for chocolates? કે શું બાળક ચોકલેટ માટે રડી રહ્યો હતો એમ પૂછે છે આપણને. વોઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ ફોર ચોકલેટ? બ્લેન્ક્સ નંબર 9, ખાલી જગ્યા યુ. હવે યુ છે એટલે અહીંયા વેરનો ઉપયોગ થયો છે, ડબલ્યુ ઈ આર ઈ, વેર. વેર યુ ડાન્સમાં પાછળ ઈ છે, ઈ નીકળી જશે અને પછી આઈએનજી એટલે ડાન્સિંગ. વેર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક? શું તમે પ્રવાસમાં ડાન્સ કર્યો? વેર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક? બ્લેન્ક્સ નંબર 10, ઉમા એન્ડ સવિતા. હવે ઉમા એન્ડ સવિતા બે વ્યક્તિ છે, બરોબર છે, માટે અહીંયા વેરનો ઉપયોગ થશે, ડબલ્યુ ઈ આર ઈ, વેર. કે ઉમા એન્ડ સવિતા વેર મેકિંગ પેપર બોર્ડ્સ. મેકમાં પાછળ ઈ છે તે ઈ નીકળી જશે અને આઈએનજી એટલે મેકિંગ. ઉમા એન્ડ સવિતા વેર મેકિંગ પેપર બોર્ડ્સ. કે ઉમા અને સવિતા પેપર બોર્ડ્સ એટલે કે કાગળની હોડી બનાવી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર નંબર 5, લેક્ચર નંબર 1. તેની અંદર આપણે ચેપ્ટર 5ની સમજૂતી, એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 1 જોયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 2 જોશું. તો હોમવર્કની અંદર તમારે ક્વેશ્ચન નંબર 1 છે તે એક વખત ગ્રામર બુકમાં, એક વખત રફ બુકમાં કરવાનો રહેશે અને પ્લસ ચાલુ વર્તમાનકાળના ટોપિકમાંથી તમારે આઈએનજીના નિયમો 2 ટાઈમ રફનોટમાં લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.